ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 સ્કૂલ ટેસ્ટ જે તમને આપવામાં આવી છે સામયિક મૂલ્યાંકન કસોટી 1 એમાં પ્રશ્ન નંબર 1 એમાં 3 પ્રશ્નો આપવામાં આવ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે, તમારી પાસે x+3=5 એવું સમીકરણ તમને આપવામાં આવ્યું છે. તો x+3=5 જે સમીકરણ આપવામાં આવ્યું એમાં એક્સની કિંમત કેટલી થાય એવું તમને પૂછ્યું છે. તો મિત્રો, આપણે શીખવાડ્યું કે બરાબરની ડાબી બાજુ +3 હોય તો એ જમણી બાજુ જાય, તો +3 કેવા થઈ જાય -3. હવે જમણી બાજુ શું આપેલું છે? 5. તો 5 માંથી 3 બાદ થાય એટલે કેટલા આવશે? 2. એટલે આપણને એ ઓપ્શનમાં 2 લખેલા છે. એટલે આન્સર કયો આવશે મિત્રો? એ ઓપ્શન આવશે. આનો કેટલો માર્ક્સ છે? 1 માર્ક્સ. હવે એ રીતે બીજું સમીકરણ તમને આપવામાં આવ્યું છે, -8^5 + x = 2^5. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, ડાબી બાજુમાં -8^5 છે એને જમણી બાજુ લઈ જઈએ એટલે એક્સની કિંમત આપણને મળશે 2^5 એમનમ. -8^5 જમણી બાજુ જાય એટલે +8^5 થશે. હવે મિત્રો, સમછેદી છે, જુઓ બંને પદના છેદમાં 5 5 આપેલા છે એટલે 2 + 8 તો કેટલા થઈ જશે? 10. 2 + 8 તો કેટલા થશે? 10. 10 ને 5 વડે ભાગી દો તો 5 × 2 = 10 એટલે એક્સની કિંમત કેટલી મળી? 2. મિત્રો, અહીંયા ABCD એવા ઓપ્શન આપવામાં આવ્યા નથી એટલે એક્સની કિંમત જે 2 મળી એ જ આપણે દાખલાનો આન્સર રહેશે. હવે મિત્રો, દાખલા નંબર 3 છે. પ્રશ્ન નંબર 3 પહેલાનો ત્રીજો પ્રશ્ન, એમાં 1.2 = y/10 આપવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ દાખલાના 2 માર્ક્સ છે, બીજા દાખલાના પણ 2 માર્ક્સ હતા. હવે છેદમાં y/10 આપેલા છે તો અહીંયા પોઈન્ટ વાળી સંખ્યા છે, તો 1.2 નો અર્થ તમે ભણી ગયા છો કે 12/10. હવે મિત્રો, આમાં જમણી બાજુમાં y/10 છે, આ 10 ને આપણે ડાબી બાજુ 12/10 સાથે ગુણાકારમાં લાવીએ તો 10 × 1 = 10 એટલે કે ઉડી જશે. તો શું વધે? 12 × 1 = 12 વધશે એટલે કે વાયની કિંમત આપણને કેટલી મળી? 12. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એક્સ ચલ શોધવાનો કે વાય ચલ શોધવાનો, કે ચલ ગમે તે આપે, બીજી ABCDના કોઈ પણ મૂળાક્ષર ચલ તરીકે આપી શકે. હવે મિત્રો, આપણે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીએ કે પ્રશ્ન નંબર 2 માં તમને પેલો પ્રશ્ન આપેલો છે, એમાં સમીકરણ આપ્યું છે 3x - 5 = 3 + x. તો આ સમીકરણમાં મિત્રો જમણી બાજુમાં જે એક્સ છે +x છે એ ડાબી બાજુ આવે તો -x થઈ જાય, ડાબી બાજુમાં -5 છે એ જમણી બાજુ જાય તો +5 થશે. એટલે કે 3x માંથી x બાદ કરીએ તો શું મળે? 2x મળે. 3x માંથી x બાદ કરીએ એટલે શું મળશે? 2x. અને જમણી બાજુમાં છે 3 + 5 એટલે કે 8. તો x નો સહગુણક 2 છે એ 8 ની છેદમાં આવશે એટલે 2 × 4 = 8. તો આપણને x ની કિંમત મળી 4. આ દાખલાના પણ મિત્રો કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ છે. હવે મિત્રો, આમાં દાખલા નંબર 2 જોઈએ. પ્રશ્ન 2 એમાં દાખલા નંબર 2 સમીકરણ તમને આપવામાં આવ્યું છે, x/3 + 5/9 = 2x/3. તો સૌ પ્રથમ મિત્રો લસા લઈ લેવાનો, તો લસા કેટલો આવશે? 9. અને જે લસા આવે, કારણ કે છેદમાં 3, 9 અને 3 છે એટલે લસા કેટલો આવશે મિત્રો? લસા આવશે 9. આ 9 વડે દરેક પદને ગુણી દીધા, x/3 છે એને 9 વડે ગુણ્યા તો 3 × 3 = 9. પછી અહીંયા 9 ને 5/9 ને 9 સાથે ગુણ્યા તો 9 × 1 = 9 આવશે. અને 2x/3 આપ્યા એને 9 સાથે ગુણ્યા તો 3 × 3 = 9 થશે. એટલે કે મિત્રો 3 × x, અહીંયા 3x 3 × 1 = 3, આ 3 × 3 = 9 ઉડ્યા એટલે 3 × x તો 3x આવે, 1 × 5 = 5 તો 5 આવે, અને 3 ને 2 જોડે ગુણો તો 3 × 2 = 6x. પછી મિત્રો 3x જમણી બાજુ જશે, ડાબી બાજુમાં 5 એમનમ, જમણી બાજુમાં 6x છે એમાંથી આ 3x બાદ થઈ જશે તો 6x માંથી 3x બાદ થાય એટલે કેટલા આવશે? 3x.
હવે x નો સહગુણક કેટલો છે 3 એ આ 5 ની છેદમાં આવી જશે એટલે કે x ને કરતા બનાવીએ એટલે આપણને આન્સર મળે 5/3 કેટલો આન્સર મળશે મિત્રો 5/3 આને કહેવાય x ની કિંમત એટલે કે સમીકરણનો ઉકેલ હવે પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો કે પ્રશ્ન નંબર 3 ની અંદર ખાસ ધ્યાન રાખજો મિત્રો પ્રશ્ન નંબર 3 એમાં તમને a અને b પૂર્ણાંક સંખ્યા હોય એના માટે a+b બરાબર b+a એવું આપી દેવામાં આવ્યું છે તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ છે સરવાળા આ કયો ગુણધર્મ દર્શાવે છે એવું કીધું છે આ કયો ગુણધર્મ દર્શાવે છે એવો પ્રશ્ન છે 1 માર્ક્સનો પ્રશ્ન છે તમે જોઈ શકો છો મિત્રો ડાબી બાજુમાં a પહેલા છે પછી b છે જ્યારે બરાબરની જમણી બાજુમાં b પહેલા છે અને a પછી છે માટે વચ્ચે સરવાળાનો નિશાન છે અને a અને b નો ક્રમ બદલાણો માટે આને કહેવાય સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ શું કહેવાય મિત્રો સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ એટલે ખાસ ધ્યાન રાખજો સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ અહીંયા આવશે આન્સરમાં હવે મિત્રો બીજી ખાલી જગ્યા છે એ પણ એક ગુણની છે એમાં ડાબી બાજુમાં 8/5 ગુણ્યા અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને જમણી બાજુમાં 1 આપ્યું છે તો તમે જાણો છો વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા મુજબ 8/5 એક અપૂર્ણાંક છે તો 8/5ને એની વ્યસ્ત સંખ્યા વડે ગુણીએ તો જવાબ 1 આવે એટલે 8/5ની વ્યસ્ત સંખ્યા કઈ થાય તો જે 5/5 છે એ અંશમાં આવી જાય અને અંશમાં 8 છે એ છેદમાં આવી જાય એટલે કે 8/5ને 5/8 સાથે ગુણીએ તો આપણને જવાબ 1 મળે એટલે અહીંયા તમારે લખવાની છે 8/5ની વ્યસ્ત સંખ્યા 5/8 પણ તમને એવું કીધું નથી કે 8/5ની વ્યસ્ત સંખ્યા લખો એવું નહીં કીધું પણ ફેરવીને ખાલી જગ્યા સ્વરૂપે પૂછ્યું છે કે 8/5 × ખાલી જગ્યા બરાબર 1 એટલે તમારે સમજી જવાનું કે ગુણાકારથી 1 લાવવાનો હોય એટલે આપણે વ્યસ્ત સંખ્યા લખવી પડે એટલે 8/5ની વ્યસ્ત સંખ્યા કઈ આવશે 5/8 હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ પ્રશ્ન નંબર 3 ની અંદર ખાસ જુઓ મિત્રો કે તમને સમમિત સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં જૂથનો ગુણધર્મ એનું પાલન થાય છે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી જૂથનો ગુણધર્મ પેલા અહીંયા લખીને બતાવ્યો છે અને એનું પાલન થતું નથી એવું સમજાવવાનું કીધું છે તો બાદબાકીની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો 5/3 − 3/1 વચ્ચે આ જે નિશાન કર્યું છે એને નોટ ઇક્વલ ટુ કહેવાય એટલે કે બરાબર નથી બરાબર કરીને ઉપર છેદ ઉડાડવા અને એને કહેવાય બરાબર નથી તો જમણી બાજુમાં ડાબી બાજુમાં 5/3 અને 1/3ની બાદબાકી આપી છે જ્યારે જમણી બાજુમાં 5/3 અને 3/3ની બાદબાકી આપેલી છે એટલે તમે જુઓ 5/3, 3/3 અને 1/3 જમણી બાજુ 5/3, 3/3 અને 1/3 એ જ ક્રમ છે તો આ જે છે બાદબાકીની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ લખેલો છે જૂથ એટલે શું સમજવાનું કૌંસ અહીંયા કૌંસમાં 3/3 ને 1/3ની બાદબાકી છે ડાબી બાજુ જ્યારે જમણી બાજુના કૌંસમાં 5/3 અને 3/3ની બાદબાકી દર્શાવેલી છે એટલે મિત્રો આ જે પરિણામ સરખું ડાબી બાજુ જમણી બાજુ સરખી નથી એવું દર્શાવવા માટે તમારે પહેલા આ પરિણામને ડાબી બાજુ લઈ લેવાની મેં આ ઉદાહરણ લીધું છે આની બદલે તમે અન્ય કોઈ પણ ઉદાહરણ લઈ ને પણ આ નિયમ સમજાવી શકો કે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તો મિત્રો મેં જો હવે આ જે પરિણામ લીધું છે એની ડાબી બાજુ લીધી 5/3 − 3/3 − 1/3 ખાસ ધ્યાન રાખજો અહીંયા માઇનસનું નિશાન છે એટલે પહેલા સૌ પ્રથમ જમણી બાજુ આ કૌંસ છે એનો બે લસા આવે એટલે બે સમછેદી છે એટલે 3 માંથી 1 બાદ થશે એટલે 3 માંથી 1 જાય તો કેટલા આવે 2 અંશમાં 2 ને છેદમાં 2 હવે મિત્રો અહીંયા આપણે છેદ ઉડાડીશું નહીં 2 એકા 2 થાય પણ નહીં ઉડાડીએ કારણ કે અહીંયા છેદમાં 2 છે ને અહીંયા છેદમાં 2 છે સમછેદી છે એટલે 2 લસા આવશે એટલે 5 માંથી 2 બાદ કરો તો 5 માંથી 2 બાદ થાય તો કેટલા આવશે 3 એટલે કે 3/5 આપણને મળે શું મળશે મિત્રો 3/5 એવી જ રીતે આપણી પાસે જે પરિણામ છે એની જમણી બાજુ આપણે લેવાની હવે
5 દૂત્યાંશ માઇનસ 3 દૂત્યાંશ માઇનસ 1 દૂત્યાંશ એમાં આ બંને કૌંસમાં છે. તો મિત્રો પહેલા સૌ પ્રથમ આનો લસા લઈશું. બે બે લસા એટલે 5 માંથી 3 બાદ થશે. 5 માંથી 3 જાય તો કેટલા આવશે? 2 છેદમાં 2 અને માઇનસ 1 દૂત્યાંશ તો છે જ, એટલે હવે સમછેદી બે લસા લઈ લઈએ. એટલે 2 માઇનસ 1 તો 2 માંથી 1 જાય તો 1, એટલે 1 દૂત્યાંશ આપણને મળે. અહીંયા મિત્રો બંને ડાબી અને જમણી બાજુના જે પરિણામ આવ્યા એની પરથી તમે જોઈ શકો છો કે ડાબી બાજુમાં 3 દૂત્યાંશ આવે છે, જ્યારે જમણી બાજુનું સદરૂપ આપ્યું તો 1 દૂત્યાંશ આવ્યા. એટલે કે બંનેના પરિણામ જવાબ કેવા છે? જુદા જુદા. એટલે એને ઇંગ્લિશમાં કહેવાય નોટ ઇક્વલ ટુ. 3 દૂત્યાંશ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 દૂત્યાંશ. એટલે હવે આપણે વિધાન લખી દેવાનું કે માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર ચારમાં સમીકરણ આપવામાં આવ્યું છે 8 પંચમાંશ ને બીજી સંખ્યા છે 7 પંચમાંશ, બીજી સંખ્યા છે 7/3 છે, બીજી સંખ્યા 7/3 છે. ખાસ ધ્યાન રાખજો આમાં પેલી સંખ્યા 8 પંચમાંશ ને બીજી સંખ્યા કઈ છે? 7/3. હવે મિત્રો મારે આને સમછેદી નથી. પેલી સંખ્યાના છેદમાં 5 છે, બીજી સંખ્યાના છેદમાં 3 છે, એટલે મારે 3 સમમિત સંખ્યા શોધવાની છે આ બંને સંખ્યા વચ્ચેની. તો સૌ પ્રથમ મારે આને સમછેદી બનાવવા પડે. તો પ્રથમ સંખ્યાના છેદમાં 5 છે, બીજી સંખ્યાના છેદમાં 3 છે, એટલે બીજી સંખ્યાનો છેદ છે એને પેલી સંખ્યાના અંશ છેદ વડે ગુણીશું, અંશ છેદને ગુણીશું 3 વડે. અને પહેલી સંખ્યાનો છેદ 5 છે તો એ 5 ને આપણે 5 વડે પેલી સંખ્યાના બીજી સંખ્યાના અંશ છેદને ગુણીશું. એટલે અહીંયા છેદમાં 5 છે, અહીંયા ઉપર નીચે ગુણવાનું, બીજી સંખ્યા નીચે 3 છે અહીંયા ગુણવાના. એટલે 8 તરી 24, 5 તરી 15, 7 પંચા 35, 3 પંચા 15. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે બે સંખ્યા મળી 24/15 અને 35/15. તો 15/15 સમછેદી થઈ ગયા, એટલે આપણે હવે આ સંખ્યા 24/15 અને 35/15 ની વચ્ચેની સંખ્યા, એટલે કે 24 અને 35 ની વચ્ચેની સંખ્યા જે હોય, એટલે કે 25, 26, 27, 28, 29 એમ 34 સુધી આવે, પણ આપણને માત્ર કેટલી માંગી છે? 3 જ. એટલે આપણે 25/15, 26/15 અને 27/15 એવો આન્સર લખીશું. હવે મિત્ર દાખલા નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 4 એનો દાખલા નંબર 2, એમાં તમને -2/3 અને બીજી સંખ્યા આપી છે -1/3, એટલે આમાં વચ્ચેની બે સમય સંખ્યા શોધવાની કીધી છે. તો મિત્રો બંને સમછેદી છે, બંનેના છેદમાં 3/3 આપ્યા છે. જુઓ -2/3 અને -1/3, પરંતુ છેદ સરખા છે, સમછેદી છે, પણ -2 અને -1 ની વચ્ચે કોઈ સંખ્યા આવેલી નથી. આપણે જાણીએ છીએ -1 ની તરત જમણી બાજુ -1 આવે, એટલે કે એની વચ્ચે કોઈ સંખ્યા આવેલી નથી, માટે આપણે એને 3 વડે ગુણીશું. આપણને અહીંયા કેટલી સમય સંખ્યા માગી છે? 2 સમય સંખ્યા માગી છે. તો 2 સમય સંખ્યા શોધવા માટે આપણે બંને પદ, બંને સંખ્યા જે છે એને અંશ છેદને 3/3 વડે ગુણી દઈશું. તો -2 ને 3 વડે ગુણો તો -6, 3/3 9, -1 ને 3 વડે ગુણો તો -3 અને 3/3 9, એટલે કે -6/9 અને -3/9 એની વચ્ચે આપણને સમય સંખ્યા મળશે. તો -6, -5, -4, -3, તો -6 અને -3 એની વચ્ચે કઈ સંખ્યા આવે? તો -5 અને -4, એટલે કે -5 ની નીચે 9 લખીશું અને -4 ની નીચે પણ 9 લખીશું, એટલે -5/9 અને -4/9 આપણને આન્સર મળે, કે -2/3 અને -1/3 વચ્ચેની બે સમય સંખ્યાઓ -5/9 અને -4/9 મળે. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5માં પ્રશ્ન આપવામાં આવ્યો છે, રમેશ અને મહેશ ની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 કીધો છે. તો આપણે
રમેશ અને મહેશની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 જે રકમમાં આપેલું છે એ જ વાક્ય બેઠું લખેલું છે. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, રમેશની હાલની ઉંમર કેટલી થશે? તો જે જેમની પહેલા 5 છે એને એક્સ જોડે ગુણો એટલે 5x વર્ષ. મહેશની હાલની ઉંમર કેટલી થશે? તો જેમ પછી 7 આપ્યું છે એટલે કે 7x વર્ષ. તો આ રીતે રમેશની હાલની ઉંમર 5x વર્ષ અને મહેશની હાલની ઉંમર આવી 7x વર્ષ. પરંતુ આપણને રકમની અંદર એવું કીધું છે કે 4 વર્ષ પછી, કેટલા વર્ષ પછી મિત્રો? 4 વર્ષ પછી રમેશની ઉંમર કેટલી થાય? તો રમેશની હાલની ઉંમર છે 5x, એમાં 4 આપણે ઉમેરવા પડે એટલે 5x વત્તા 4 વર્ષ. તો મહેશની ઉંમર કેટલી થશે? તો એમાં પણ આપણે 4 ઉમેરવા પડશે એટલે 7x વત્તા 4 વર્ષ. હવે મિત્રો, આપણને 4 વર્ષ પછીની બંનેની ઉંમરનો ગુણોત્તર રકમમાં આપી દીધો છે 3:4. એટલે આપણે રમેશની ઉંમર ઉપર લખી અંશમાં અને મહેશની ઉંમર છેદમાં લખી અને ગુણોત્તર રકમમાં આપી દીધો છે 3:4. રમેશ અને મહેશની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે 3:4. એટલે આપણે અંશમાં 3 લખ્યું અને છેદમાં 4. હવે આનો ચોકડી ગુણાકાર કરીએ. આ 4 5x વત્તા 4 જોડે ગુણાય અને 3ની સાથે 7x વત્તા 4 ગુણાશે એટલે કે એની પછીનું સ્ટેપ આવશે મિત્રો, 4 સાથે 5x વત્તા 4 ને ગુણો. તો 4 5 20x, 4 4 16, 3 7 21x અને 3 4 12. પછી મિત્રો તમે જોઈ શકો છો, 21x ને ડાબી બાજુ લઈ જાઓ, 16 ને જમણી બાજુ લઈ જાઓ તો 20x એમ નામ. 21x પ્લસ છે ડાબી બાજુ આવે તો -21x બરાબર, જમણી બાજુમાં 12 છે અને ડાબી બાજુથી 16 જમણી બાજુ જાય તો +16 નું કેવું થશે? -16. એટલે કે 20x માંથી 21x બાદ થાય તો -x આવશે અને 12 માંથી 16 બાદ કરો તો કેટલા આવશે? -4. બંને બાજુ માઇનસ સંખ્યા હોવાને લીધે દૂર થશે એટલે એક્સની કિંમત 4. એક્સની કિંમત 4 આવી એટલે મિત્રો એની ઉપરથી રમેશની હાલની ઉંમર આપણને મળે 5x વર્ષ. મુજબ 5x ની જગ્યાએ 4 મૂકો તો 5 4 20 વર્ષ. હવે મિત્રો મહેશની હાલની ઉંમર 7x મુજબ તો એક્સની જગ્યાએ 4 મૂકી દો એટલે 7 4 28 વર્ષ. એટલે રમેશની હાલની ઉંમર આવી 20 વર્ષ અને મહેશની હાલની ઉંમર કેટલી આવશે? 28 વર્ષ. હવે મિત્રો આપણે આમાં પ્રશ્ન નંબર 5માં દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2માં ખાસ જુઓ મિત્રો, રકમમાં આપણને 9ના 3 ક્રમિક ગુણિતોનો સરવાળો 81 કીધો છે. તો આ ગુણિતો આપણે શોધવાના છે. તો સૌ પ્રથમ આપણે 9ના 3 ક્રમિક ગુણિતો ધારી લઈશું. ધારો કે 9ના 3 ક્રમિક ગુણિતો અનુક્રમે એક્સ વત્તા 9, એક્સ વત્તા 18 અને એક્સ છે. તો એક્સ અહીંયા લખેલો છે પણ ચેકચાક છે એટલે હું ફરી વાર અહીંયા લખું છું, એક્સ, એક્સ વત્તા 9 અને એક્સ વત્તા 18 છે. પહેલી સંખ્યા એક્સ ધારી, બીજી એક્સ વત્તા 9 અને ત્રીજી એક્સ વત્તા 18. 9 9 ઉમેરતા ગયા એટલે આ ત્રણેયનો સરવાળો 81 છે એવું આપણને રકમમાં કહી દીધું છે. એટલે પહેલી સંખ્યા એક્સ, બીજી સંખ્યા એક્સ વત્તા 9, ત્રીજી સંખ્યા એક્સ વત્તા 18, એનો સરવાળો કેટલો થાય? 81. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, એક્સ 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 એનો સરવાળો કેટલો થઈ ગયો? 3x. 9 અને 18 થાય 27. આ 27 ને જમણી બાજુ લઈ જાઓ તો 81 માંથી 27 બાદ થઈ જશે એટલે 81 માંથી 27 જાય તો કેટલા આવી જાય મિત્રો? 54. તો અહીંયા લખી દેવાના 54. એક્સ નો સહગુણક કેટલો છે? 3. આ એક્સ નો સહગુણક 3 54 ની છેદમાં આવશે. 54 ને 3 વડે ભાગો એટલે કેટલા થાય? 18. એટલે એક્સ ની કિંમત આવશે 18. તો હવે મિત્રો ખાસ ધ્યાન રાખો કે એક્સ વત્તા 9, તો 18 વત્તા 9 એટલે કેટલા આવશે? 27. 18 વત્તા 9 તો 27 અને એક્સ વત્તા 18, તો 18 વત્તા 18 તો કેટલા થશે? 36. આ રીતે આપણને ગુણિતો મળ્યા. માટે આ ગુણિતો એમ કરીને આન્સર લખીશું કે આ ગુણિતો કયા થયા મિત્રો? પેલા 18, પછી 27 અને પછી 36. અને આપણે તાળો મેળવીએ કે 18, 27 અને 36 નો સરવાળો કરો તો કેટલો થઈ જશે? 81. એટલે આપણે અહીંયા આ સાથે સામયિક મૂલ્યાંકન કસોટીનું પેપર પૂર્ણ કરીએ છીએ. જે મિત્રોને ખબર ન પડે
તો તમે ખાસ આ વિડીયો બે વખત ત્રણ વખત જોજો અને પછી આ દાખલા તૈયાર થઈ જાય એટલે આને તમે સારા અક્ષરે ફરી એક વખત ચોપડામાં લખી જજો. થેન્ક યુ.